नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचारों में आगे पहला, जो तुम्हें मेरी चैनल में नवा हो और चैनल ने हज सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलो छे तेने दबावीने अमारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो, जेथी अमारा आवनारा कोईपण वीडियो हो एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने अमारा वीडियो पसंद आए तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आज ना वीडियो। आज सौथी पहला समाचार विषे बात करिए तो आज पेट्रोल भाव में फरीथी वधारो थयो छे। आज पेट्रोल भाव में 36 पैसा वधारो थयो, ज्यारे डीजल भाव में कोई ज वधारो थयो नथी। सूरत में पेट्रोल 96.7 पैसा प्रति लीटर पहुंची गयु है, ज्यारे डीजल 96.12 रुपया प्रति लीटर पहुंची गयु है। इस जो बात करवामां आवे तो अमदावाद में पेट्रोल भाव 96 रुपया, ज्यारे डीजल भाव 96.3 रुपया पहुंची गयो है। તે સિવાય સૌથી વધારે ગુજરાતમાં ગીર સોમનાથમાં 97.82 રૂપિયા પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ 97.29 રૂપિયાએ પહોંચી ગયો છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। 30 સપ્ટેમ્બર 2021 સુધી સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત રહેશે। સતત 5મા ક્વાર્ટરમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાઓના વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે। PPF, NSC, SSY અને અન્ય બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં સતત 3 દિવસથી કોરોના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ ગઈકાલે 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા હતા, જ્યારે 509,737 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે 1 દિવસમાં 59,384 દર્દીઓ કોરોનાને માતા પીને સાજા પણ થયા હતા અને ગઈકાલે 24 કલાકમાં 853 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવા સત્ર પહેલાં વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજાશે, લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી યોજવામાં આવશે। 10 થી 12 જુલાઈ દરમિયાન નિદાન કસોટી યોજાશે। ધોરણ 9 અને ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની કસોટી યોજાશે, જ્યારે ધોરણ 12માં વિજ્ઞાનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજીની કસોટી યોજાશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ પરીક્ષા એટલે કે નિદાન કસોટી લેવામાં આવશે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 12ના પરિણામ અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 12 સાયન્સનું પરિણામ જુલાઈના 2મા અઠવાડિયામાં જાહેર થશે। સાયન્સ બાદ કોમર્સ અને આર્ટ્સનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।